ભાવનગરના ઘોઘા રોડ ચૌદનાળા પાસેના મફતનગર વિસ્તારના વસાહતીઓને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ સોમવારે વસાહતીઓ દ્વારા કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે યુસુફભાઈ ડેરૈયાનું હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. આ ઘટનાના પગલે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી સર તખ્તસિંહજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને યુસુફભાઈ ડેરૈયાના પરિવાર અને મફતનગરના વસાહતીઓને મળ્યા હતા. આ અંગે ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીએ પ્રતિભાવ આપ્યો હતો. ગાંધીનગરમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે કૃષ્ણકુમારસિંહજીના વારસાને ભૂંસી નાખવા માટે તત્પર બની હોય એ રીતે સંપૂર્ણપણે માનવતા વિરોધી કૃત્ય હાથ ધરી કોળી પટેલ, મુસ્લિમ સમાજ અને ગરીબ વર્ગો જે 45-50 વર્ષથી ચૌદનાળા વિસ્તાર મફત પરામાં રહે છે એમને ફક્ત 7 દિવસની ટૂંકી નોટિસ આપી અને નોટિસના 7 દિવસનો પીરિયડ પતે એની પૂર્વે તોડવા માટે પહોંચવાની નોટિસ આપી જે પ્રમાણેનું માનવ વિરોધી કૃત્ય કર્યું એનો ધ્રાસકો લાગવાના કારણે ગઈકાલે યુસુફભાઈ નામના એક ગરીબ માણસનું મૃત્યુ નીપજ્યું છે. એમના પરિવારજનો, સગાવાલા અને વિસ્તારમાં રહેનારા સર્વ સમાજના આગેવાનો, વડીલો, લોકોને હું મળ્યો, બધાનું એક સૂરે કહેવું છે કે જ્યારે 40-45 વર્ષથી અમે મ્યુનિસિપાલિટીનો ટેક્સ ભરીએ છીએ, મ્યુનિસિપલ કોર્પોરેશને અમને લાઇટ આપ્યા છે, પાણી આપ્યા છે, તો કોઈ કારણસર વિકાસના, કોઈ જેન્યુઇન પ્રોજેક્ટના કારણસર કદાચ કાલે ઉઠે અમને ખસેડવાની નોબત આવે તો પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય, વૈકલ્પિક વ્યવસ્થાના મકાનો રેડી થયા સિવાય એથી અમને ખદેડી શકાય નહીં. આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ છે. આ તમામ જજમેન્ટોને ઘોળી જઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં જે ફંડામેન્ટલ રાઇટ આપ્યો છે, રાઇટ ટુ શેલ્ટર એટલે કે રહેઠાણનો અધિકાર, એનું પણ અપમાન કરીને આ તમામ ગરીબોને બેઘર કરવાનો કારસો અહીંના મ્યુનિસિપલ કમિશનર અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં. વધુ તપાસ કરતાં ખબર પડી એ છે કે અહીંના TDO અને એસ્ટેટ ઓફિસરના સગાવાળાઓ એ રિયલ એસ્ટેટના કામમાં રોકાયેલા છે અને TDO કચેરીના એક સરકારી કર્મચારીએ બનાવટી દસ્તાવેજ ઊભી કરી પોતાની આવકના ખોટા દાખલા આપી અને રિયલ એસ્ટેટના એક માફિયાએ, બિલ્ડરે, ડેવલપરે બનાવટી દસ્તાવેજ ઊભો કરી કરોડોની આવક હોવા છતાં પોતાની આવક વાર્ષિક ફક્ત 3 લાખ બતાવી સરકારી ગરીબો માટેની યોજનામાં પણ ગેરકાયદેસર રીતે મકાનો લીધા અને વેચ્યા છે. આવા કૌભાંડી ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બિલ્ડરો સામે કાર્યવાહી નહીં કરવી. જે 1400 લોકોને નોટિસ આપી છે એમાં મફત પરારો નંબર 1400માં ક્રમથી શરૂ થાય એ પૂર્વેના જે 1400 લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, બિલ્ડરો સાથે જોડાયેલા છે, કૌભાંડીઓ સાથે જોડાયેલા છે, એમને નહીં તોડવા, પણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના કોળી પટેલ, મુસ્લિમ અને અન્ય ગરીબ માણસોના મકાન તોડવા એ કોઈપણ સંજોગોમાં ચાલવાનું નથી. એટલે કોંગ્રેસ પાર્ટી વતી અને ગુજરાતના એક નાગરિક તરીકે આ સૌ પીડિતો વંચિતોની પડખે ઊભો રહેવાનો છું. આખી પાર્ટી અમારી એમની સાથે લડશે. મફતનગર વસાહતનો પ્રશ્ન અને યુસુફભાઈ ડેરૈયાના મૃત્યુ અંગે યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી યુસુફભાઈનો મૃતદેહ સ્વીકારવા પરિવારે ઇનકાર કર્યો હતો.